वेलकम टू ओजेस जॉब अपडेट, डेली नवी जॉब अपडेट, महत्वनी माहिती अने आवनारी परीक्षाओनी तैयारी माटे अमारी चेनलने सब्सक्राइब करी आपेल बेल आइकन दबावी दो, एटले ज्यारे पण नवो वीडियो अपलोड थाय के तरत ज तमने नोटिफिकेशन द्वारा जाण थई जाए। तो मित्रों, आगळ वीडियोनी शरूआत करिए। शू एटीडीओ एग्जामनी मोस्ट आईएमपी प्रश्नों? तो मित्रों, तेमा मैं आदिवासी अने तेने संस्कृति ना लईने मैं प्रश्नों बनावेला छे। तो तेमा पहलो प्रश्न छे, गुजरात में क्या जिला में वस्ती नी दृष्टिए सौथी वधु आदिवासीओ आवेला छे? तो मित्रों, तेमा ऑप्शन छे ए डांग, बी तापी, सी दाहोद अने डी वलसाड। तो मित्रों, हूँ तमने 5 सेकंड आपू छू, तमे नोट करी सको छो आंसर। तो मित्रों, आमां आंसर आवशे सी दाहोद। जो मित्रों, तमे आंसर नोट करता होय तो कॉमेंट में जरूर जणावजो के लास्ट में तमने केटला मार्क आव्या छे, एटले ए द्वारा मने जाण थाय। गुजरात में क्या जिला में वस्ती की दृष्टिए सौथी ओछी आदिवासी जाति आवेली छे? तो तेमा ऑप्शन छे ए जूनागढ़, बी भावनगर, सी जामनगर, डी राजकोट। तो मित्रों, तेमा आंसर आवशे बी भावनगर। त्यार पछीनो क्वेश्चन जोईए। ભારતમાં કયા રાજ્યમાં સૌથી ઓછી આદિવાસી જાતિ આવેલી છે? તો તેમાં ઓપ્શન છે એ ઉત્તરાખંડ, બી તેલંગાણા, સી ઉત્તરપ્રદેશ અને ડી મહારાષ્ટ્ર। તો મિત્રો, આમાં આન્સર આવશે એ ઉત્તરાખંડ। મિત્રો, તમને જો આ વિડીયો ગમે તો આનો પાર્ટ 2 કાલે મૂકવામાં આવશે, તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે આનો બીજો વિડીયો એટલે કે આ વિડીયોનો પાર્ટ 2 ત્યાંથી જોઈ શકો છો। તો ચાલો આગળ વધીએ। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં આદિવાસીઓની કુલ કેટલી જાતિઓ આવેલી છે? તો એ તેમાં ઓપ્શન છે એ 7, બી 10, સી 17 અને ડી 25। તો મિત્રો, આન્સર આવશે એમાં ડી 25। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં સૌથી વધુ કઈ આદિવાસી જાતિઓ આવેલી છે? તો તેમાં ઓપ્શન છે એ રાઠવા, બી ભીલ, સી ગામિત અને ડી વારલી। તો મિત્રો, આમાં આન્સર આવશે બી ભીલ। ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌથી ઓછી કઈ આદિવાસી જાતિઓ આવેલી છે? તો તેમાં ઓપ્શન છે એ પોમલા, બી હળપતિ, સી ગામિત અને ડી વારલી। તો મિત્રો, તેમાં આન્સર આવશે એ પોમલા। ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં ભીલ આદિવાસી જાતિ સૌથી વધુ કયા જિલ્લામાં આવેલી છે? તો મિત્રો, તેમાં ઓપ્શન છે એ ડાંગ, બી દાહોદ, સી તાપી અને ડી પંચમહાલ। તો મિત્રો, આમાં આન્સર આવશે ડી પંચમહાલ। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં કઈ જાતિના લોકો હપસી તરીકે ઓળખાય છે? તો મિત્રો, તેમાં ઓપ્શન છે એ રાઠવા, બી ગામિત, સી સીધી અને ડી વારલી। તો મિત્રો, તેમાં આન્સર આવશે સી સીધી। ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં આવેલ સીધી જાતિના લોકોની
સીધી જાતિનો અર્થ શું થાય છે? તો મિત્રો, તેમાં ઓપ્શન છે એ જંગલી, બી વાળ, સી આગ અને ડી બાદશાહ. તો મિત્રો, આમ આન્સર આવશે ડી બાદશાહ. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. સીધી શબ્દ કઈ ભાષાનો સૈયદ શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો મિત્રો, તેમાં ઓપ્શન છે એ સંસ્કૃત, બી સિંધી, સી ઉર્દુ, ડી અરબી. તો મિત્રો, તેમાં આન્સર આવશે અરબી, ડી અરબી. આપણે આ 10 ક્વેશ્ચન રાખ્યા છે. તો મિત્રો, તમે આન્સર નોટ કર્યા હશે, તો તમને આ 10માંથી કેટલા માર્ક આવ્યા છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને અમારો જો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, આનો પાર્ટ 2 માટે તમે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પરથી પાર્ટ 2 જોઈ શકશો, જે કાલે મૂકવામાં આવશે.